કોરોનાની મહામારી બાદ આજથી રાજ્યભરમાં ધોરણ 9-11ની શાળાઓ ઓફલાઈન શરૂ થઈ છે અને શિક્ષણ શરૂ થતાં જ 50% હાજરી સાથે અને વાલીઓના સહમતિ સાથે શાળાઓમાં વિદ્યાર્થીઓ ઉમટતા શાળાઓ ફરી ગુંજી ઉઠી હતી. કોરોના કાળના લાંબા વેકેશન બાદ આજથી ઓફલાઈન શિક્ષણ ફરી શરૂ થયું છે. વાલીઓની સહમતિથી સાથે 50% હાજરી સાથે શાળાઓ શરૂ થઈ છે, જેથી શાળાઓમાં વિદ્યાર્થીઓની ગુંજ ફરી સંભળાઈ શકે. જોકે ફરી કોરોનાના ફેલાય નહીં તે આખું ફરીથી. કોરોના કાળના લાંબા વેકેશન બાદ આજથી ઓફલાઈન શિક્ષણ ફરી શરૂ થયું છે. વાલીઓની સહમતિ સાથે 50% હાજરી સાથે શાળાઓ શરૂ થઈ છે, જેથી શાળાઓમાં વિદ્યાર્થીઓની ગુંજ ફરી સંભળાય છે. જોકે ફરી કોરોના ફેલાય નહીં તે માટે સ્કૂલોએ વિદ્યાર્થીઓને કડક ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. કેટલીક સ્કૂલોએ રિસેસ આપવાની પણ ના પાડી છે. DOE પણ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરોને સ્કૂલોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવા આદેશ કર્યો છે. DEO રાજ્યગુરુએ કહ્યું હતું કે આ વખતે ગાઈડલાઈનમાં ફેસ માસ્ક પહેરવાનું કહેવાયું છે. ગાઈડલાઈનનું પાલન નહીં કરનારી સ્કૂલો સામે કડક કાર્યવાહી કરાશે. વાલીઓ કોઈ પણ ફરિયાદ હોય તો અમને જણાવી શકશે. વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા સ્કૂલોમાં રંગોળી ફૂલોથી સુશોભન કરવામાં આવ્યા હતા. શહેરની સાથે જિલ્લામાં ધોરણ 9-11ની 700 સેલ્ફ ફાઇનાન્સ, 196 ગ્રાન્ટેડ અને 23 સરકારી મળી કુલ 919 સ્કૂલ કાર્યરત છે, જેમાં 2 લાખ વિદ્યાર્થીઓ છે. મારું નામ છે રામ નિકુલ ભીખુભાઈ, હું ધોરણ 9A ભણું છું. સ્કૂલનું નામ મણિબા વિદ્યા સંકુલ છે. જ્યારે ઓનલાઈન શિક્ષણ શરૂ હતું ત્યારે સર જયારે ભણાવતા ત્યારે થોડીક સમજ પડતી, થોડીક ના પડતી. જયારે અત્યારે ઓફલાઈન ભણાવશે તો એમાં વધારે સમજ પડે, એમાં વધારે જાણવા મળે, એ માટે સૌથી શ્રેષ્ઠ ઓફલાઈન છે. હું મારા તરફથી વિદ્યાર્થીને એક જ સંદેશ આપી રહ્યો છું કે તમે માસ્ક પહેરી રાખો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, સેનિટાઈઝર હાથને કરતા રહો, એકબીજાને કઈ નાસ્તો શેર ન કરો, કઈ વસ્તુ ન આપો. મારું નામ ગોંડલિયા દેશજી ધીરેનભાઈ, હું ધોરણ 9 ભણું છું મણિબા વિદ્યા સંકુલમાં. હું એક વિદ્યાર્થી તરીકે એમ કહી રહી છું કે ઓનલાઈન શિક્ષણ કરતા ઓફલાઈન શિક્ષક એ વધારે ઉત્તમ છે, કારણ કે જયારે શિક્ષક સામે હોય ત્યારે વધારે સારું પડે ઓનલાઈન કરતા એમ. અને આજે સરકારે જે સ્કૂલ ખોલવાની જે મંજૂરી આપી છે એ અમે આવકારીએ છીએ, અમને વધારે સારું પડે ભણવા માટે. હા, તે તો સાચી જ વાત છે. આપણું સ્વાસ્થ્ય જાળવું આપણી જ જવાબદારી છે. આપણે કોઈની સાથે નાસ્તો શેર નહીં કરવાનો, કોઈની સાથે બુક બોલ પેન રબર એવું કંઈ શેર કરવાનું નહીં. એટલે આપણી સ્વાસ્થ્ય આપણું જ ખુલ્લું છે, એટલે એ આપણે જ જાળવવાનું રહેશે. તો બીજી તરફ શાળા સંચાલકો દ્વારા પણ શાળાઓમાં ફેસ શિલ્ડ, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ઘણા લાંબા સમય બાદ શાળામાં આવેલા વિદ્યાર્થીઓના સ્વાગત ફૂલ આપીને કરવામાં આવ્યા છે. સાથે જ અમુક સ્કૂલોમાં ઢોલ નગારાના ના સાથે વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. આજરોજ શાળામાં પ્રવેશ આપતા પહેલા અમારા સંચાલકશ્રીઓ અને આચાર્યશ્રીની ગાઈડલાઈન મુજબ અમે પહેલા તો વાલીશ્રીને સંમતિ પત્રક મોકલેલું વિદ્યાર્થી માટેનું, અને જે વિદ્યાર્થીઓના સંમતિપત્રક મળેલા છે એ વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવેલો છે. પ્રવેશ આપતા પહેલા અમે સૌપ્રથમ સેનિટાઈઝરથી હાથ વોશ કરાવ્યા, ત્યારબાદ થર્મલ ગનથી એનું ટેમ્પરેચર માપ્યું, અને ત્યારબાદ તેમને ક્લાસમાં પ્રવેશ આપવામાં આવ્યો. ક્લાસમાં ગયા બાદ એક બેન્ચ પર એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યો અને ત્યાં સંપૂર્ણપણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું વાત કરવામાં આવેલી છે. દરેક વિદ્યાર્થીએ સંપૂર્ણપણે માસ્ક પહેરેલી રાખવાનું છે. એકબીજાને હાથ અડકાડવાનો અને હાથ મિલાવવાનો પણ નથી. બીજા વિદ્યાર્થીઓ પાસેથી બુક પણ આપલે કરવાની નથી, અને નાસ્તો લઈને આવવાનો પણ નથી, અને ફક્ત પાણીની બોટલ લઈને આવવાનો જાણ કરવામાં આવેલી છે. DO કચેરીથી જ્યારે પણ ચેકિંગ આવે તો એની સંપૂર્ણ પ્રમાણે ગાઈડલાઈન મુજબ અમે SOPનું પાલન કરેલું છે. આકસ્મિક રીતે જ્યારે પણ ચેક કરવું હોય ત્યારે કરી શકે છે. અમે સંપૂર્ણપણે SOPના પાલન મુજબ અને ગાઈડલાઈન મુજબ અમે વિદ્યાર્થીઓની વર્ગ વ્યવસ્થા ગોઠવેલી છે, અને સોશિયલ ડિસ્ટન્સનું અને કોરોનાની ગાઈડલાઈન મુજબ તેનું પાલન કરેલું છે. વિદ્યાર્થીઓએ શાળામાં પહોંચીને ખુશી વ્યક્ત કરી હતી. સાથે જણાવ્યું હતું કે ક્લાસમેટને ઓનલાઈન કરતા ઓફલાઈન મળવાની અને શિક્ષણ મેળવવાની મજા જ કંઈક અલગ હોય છે. અઝર કુરશી સાથે પ્રકાશ વાળા, G10 ન્યૂઝ.